મારા વાલા પ્રિયો, ઈશુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? શું તમે બધા ખુશ છો? તમારે હંમેશા પ્રભુમાં પ્રસન્ન રહેવું જોઈએ, કેમ કે ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે, તમારી સાથે છે. મારા જીવનમાં નિરાશા અને હતાશા છે. હું જે પણ કરું છું તે કંઈ પણ સફળ થતું નથી. ભલે હું ગમે તેટલું પ્રયત્ન કરું, વિજય થતો નથી. શું તમારી પાસે પણ આવી નિરાશા છે? મારી બાબતો શા માટે સફળ થતી નથી? હું ગમે તેટલું પ્રયત્ન કરું, કામ કરું, વ્યવસાયમાં કોઈ નફો જ નથી. ભલે હું મારા સેવા કાર્યમાં સખત મહેનત કરું, આત્માઓમાં પાક જોઈ શકતો નથી. ભલે હું ગમે તેટલો અભ્યાસ કરું, હું સફળ થતો નથી. શું તમે પણ આવી રીતે પરેશાન છો? પ્રભુ તમને કહે છે, બીજું કાળ વૃતાંત 15:7, પણ તમે બળવાન થાઓ ને તમારા હાથ ઢીલા પડવા ન દો, કેમ કે તમારા પ્રયત્નોનું ફળ તમને મળશે. આમ પ્રભુ કહે છે, તમારા હાથના કામોને નબળા ન થવા દો. હું ગમે તેટલો પ્રયત્ન કરું, ફાયદો જ નથી. ત્યાં કોઈ ઇનામ જ નથી અથવા કોઈ પણ વિજય નથી. મારી કોઈ પણ બાબત તે આશીર્વાદરૂપ નથી. શું તમે આમ નિરાશ છો? તમે જે પણ કરો છો તે કરવાનું ચાલુ રાખો. ઉત્તેજના સાથે અને ઉત્સાહ સાથે તમે લોકો કામ કરો. પ્રભુ કહે છે કે તમારા કામનું પ્રતિફળ તમને મળશે, અને તેથી તમે તમારા કાર્ય માટે યોગ્ય સમય પુરસ્કાર જોશો. તમને કદાચ તરત જ પુરસ્કાર નહીં મળશે. કેટલીક વાર એવું લાગતું હશે કે અમારા કાર્યને તરત જ વળતર મળી જશે, પરંતુ યોગ્ય સમયે તમને ઇનામ મળી જશે. તમારા કાર્યનું ફળ તમને મળશે, તમારા પ્રયત્નોનું ફળ તમને મળશે. તે ક્યારેય વ્યર્થ જશે નહીં. શું તમે સખત મહેનત નથી કરતા? તમે તેનો પુરસ્કાર ચોક્કસ જોશો. પ્રભુ તમને આ વચન આપે છે. તેથી મારા પુત્ર પુત્રી, નિરાશ ન થાઓ. તમારા હૃદયને તમે મજબૂત બનાવો. સતત કામ કરો, અભ્યાસ કરવાનું ચાલુ રાખો, વિજય મળશે. તમારે કાર્ય કરવાનું ચાલુ રાખવું જોઈએ. પ્રયત્ન કરતા રહો, તમારી બાબતમાં આશીર્વાદ આવશે. જેમ જેમ તમે પ્રયત્ન કરતા રહેશો, તમને સફળતા મળશે. તમારા હાથ ઢીલા ન પડવા દો, તમે બળવાન થાઓ અને તમારું કાર્યનું પ્રતિફળ મળશે. આમ પ્રભુ કહે છે. પરંતુ કેટલાક કહેશે કે અભ્યાસ અને મહેનત કરવાથી શું ફાયદો થાય છે? તમે આવું કેમ કહો છો? અમે પૂછીએ તો અમને માર્ક્સ મળતા નથી. હું આખી રાત અભ્યાસ કરું છું. માતા પિતા કહે છે, મારો પુત્ર રાત સુધી અભ્યાસ કરે છે અને મારી દીકરી ભણવા માટે જાગે છે, પરંતુ તેમને કોઈ માર્ક્સ મળતા નથી. અમે આટલા સખત અભ્યાસ કરવા છતાં પુરસ્કાર જોઈ શકતા નથી. હું સખત મહેનત કરું છું, હું પ્રયત્નો કરી રહ્યો છું, પરંતુ મને કોઈ બઢતી મળતી નથી. જેઓ ખાલી બેસે છે તેઓને બઢતી મળતી રહે છે. હું ખૂબ જ વિશ્વાસુ છું. હું સખત મહેનત કરું છું. હું સવારના સમયથી જ ખેતરમાં કાર્ય કરવા જાઉં છું, પરંતુ લણણીના સમયે કોઈ ફાયદો થતો નથી. હું ખૂબ જ પ્રાર્થના કરું છું, પ્રભુની સેવા કરું છું, પ્રયત્ન કરું છું, પરંતુ હું આત્મા જીતવામાં અસમર્થ છું. કોઈ વૃદ્ધિ નથી, સ્થિર છે. તમે પણ નિરાશ થાઓ છો ને? પ્રભુ તમને જોઈને કહે છે કે મારા પુત્ર પુત્રી, હું તમારા દરેક કાર્યોને પ્રયત્નને જોઉં છું. હું તમારા કાર્યને યોગ્ય સમયે ઇનામ આપીશ. તેથી નિરાશ થશો નહીં. તમારું કાર્યનું ફળ તમને મળશે. આમ પ્રભુ કહે છે, વિશ્વાસ સાથે કાર્ય કરવાનું ચાલુ રાખો, છોડશો નહીં. તમે જોશો કે તમારી બાબતોમાં આશીર્વાદ કેવી રીતે આવી જશે. તમારા કાર્યમાં તમને પ્રતિફળ મળશે. આપણી મહેનત પ્રમાણે આપણને પ્રતિફળ આપનાર પ્રભુ આપણી સાથે છે. આમ વચન કહે છે, તો પછી તમે કેમ ડરો છો? તેથી તમે હિંમતથી કહો, હે પ્રભુ, હું નિરાશ થઈશ નહીં, હું નિર્બળ થઈશ નહીં, હું કાર્ય કરવાનું ચાલુ રાખીશ, હું મારા કાર્યનો પ્રતિફળ ચોક્કસ જોઈશ. હું વિશ્વાસ કરું છું તમે એક ચમત્કાર કરશો. પ્રભુ, તમે આ પુત્ર અને પુત્રી સાથે વાત કરી, તેઓ નિરાશ છે. પ્રભુ, તેઓને મજબૂત બનાવો. તેમના નબળા હાથને તમે મજબૂત બનાવો. તેઓને તેમના કાર્યનો પુરસ્કાર જલ્દી જોવા દો. પ્રભુ, આનંદ આપો. પ્રભુ, ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન.